असली દિવાળી આને એટલા WhatsApp ના ગ્રુપ અને ફટાકડા આ બંને ભેગા મળીને છે ને મારા મગજનો ભોસડો કરી નાખ્યો છે. હલી આ ફટાકડા તો ગાન મારીલા મારી. ગઈકાલે હું તારા ઘરે આવતો હતો ને કાકો મારી ગાડીની હાટા હાટા ભાગવા માંડ્યો. મેં પૂછ્યું કાકાને કેમ ભાગતા છો? મેં છે ને ટાપેલું લવંગિયું સળગાવેલું છે, જોરમાં ફાટ્યું તો એટલે મેં દૂર જતો છું. અબે સુતલી બમના ફાટેલા લંડ કે અલી ચૌદસ ના કાળા ચાંદ અંધરી મોની ઓલોદ એટલી બધી ફાટી એટલે ફટાકડા ફોટો જ કેમ છે લાટું? એટલે આ એવા લોકો છે ને કે જે ઇન્ડિયામાં ફટાકડા હલકાવીને છે ને ગભરાઈને ઘાણ પકડીને ભાગતો ભાગતો પાકિસ્તાન ચાલ્યો જાય, પછી ટાંટી જાય ને સ્કોપ લગાવીને જોયે ચૂતિયાઓ. ઓલો એમાં પણ અમારી શેરીના પોયરડ એટલો ગેલ ફાડીનો છે ને, જેવો મેં ઘરની બહાર નીકળું ને એટલે ખબર નહીં લોકની ઘાણમાં કયો એલાર્મ વાગે ને, બોલવા મને ઉભો રાખો મને 5-5 કિલોમીટર ઉઠીને ફટાકડા મૂકી દે. ચૂતિયા ચાલુ દિવસ મારો ચડ્ડી પહેરવાના પણ પૈસા નહીં હોય, આખો આખો દિવસ તો નંગા પુંગા રેટીમાં ફરતો હોય ગુંગા ખાટા ખાટા, ને આજ પોયરા દિવાળીમાં ખબર નહીં કાઠી અમીર બની જતા છે ચૂતિયા. અલી આ લોકો બધા છે ને પગે લાગી લાગીને પૈસા બનાવતા છે. અલી પણ આટલા બધા પૈસા કોણ આપે? મને તો આજ 10 થી 18 મહિલા નથી બેન કે મને 1.5 વર્ષે આટલા પૈસા આપે તો મેં 5 વર્ષ માટે બુગાટી લઈ લઉં. આજ ઉઠી મેં જેટલી વાર ટ્રાફિક સિગ્નલ પર નહીં ઉભો રહ્યો ને 1-18 વર્ષ છે ને મેં ફટાકડા ફૂટવાની વાર જોવા માટે ઉભો રહેલો છું. એમાં એક વાટો ખબર કેવું ઉઠ્યું, મેં રસ્તા પરથી જતો હતો ને તો એક ભરવો છે ને ફટાકડું હળગાઈને ઘરમાં ભાગી ગયો. મેં તો અહીંયા બાર વાર જોતો રહી ગયો, પાછો ભરવો બહાર જ નહીં આવ્યો ઘરની. પછી મેં જોવા ગયો ત્યારે મને ખબર પડી કે ભરવા ફટાકડું જ નહીં હળગાવાલું. કોણ જાણે ચૂટ્યો રસ્તાની વચ્ચે જ અગરબત્તી અને હું કરતો હતો ભરવો રસ્તામાં. ને એમાં પણ આના જેવા ચૂટ્યા દોસ્તાર આ ભરવા રાતના 12 વાગે હેપી ન્યૂ ઇયરનો મેસેજ મોકલતો છે બોલ. ને પાછા એક મેસેજ માં તો આની ઘાન ધરાય જ નહીં, બડો આખા ને આખા ટ્રક ભરીને મેસેજ મોકલતો છે. પેલા હેપી ન્યુ ઇયર મોકલે, પછી પેલા ફોટા વાળી શાયરીઓ મોકલ હે, તમારું આવનારું વર્ષ ગેલ ચોયડા જેવું જાય, તમારા જીવનમાં દુઃખ ઘાન ફાડીને આવે, તમે જીવનમાં પ્રગતિની માં ચોડી નાખો. એટલે આવા બધા સુવિચાર કોણ મોકલે લ્યા? એ પણ 1:30 રાતના? તારા સુવિચાર ના લીધે તો મારી સ્પીડ ની માં બેન એક થઈ ગઈ. સ્પીડ રાતના 12 વાગે કોને મળવા ગયો? લા તું મિયા ખલીફા ને ટોયલેટ માં. અલી આજુ પેલી મસ્ત દૂધ ભરેલી કોથરી બહાર કાઢતી જતી ને હું 200 ની સ્પીડે ઘર લોડ કરતો હતો ને એટલામાં ચૂટિયાનો મેસેજ ચાલુ થઈ ગયા. બે બેન છે જિંદગીમાં કઈ શાંતિ જેવું કઈ છે કે નહીં? લંગડા લોડાની અપંગોલાટ એટલે ગમે તેમ મેસેજ મોકલતો છે લાટુ. મેં તો કેવા WhatsApp નું સિલેક્ટ ઓલ વાળું ઓપ્શન છે ને એ જ માંડર છોડ છે, એ જ બધાની ગાણ મારે છે. આ ઓપ્શન જ કાઢી નાખવું જોઈએ ને. મોબાઈલ વાળા સલા આટલા બધા મોડ આપતા છે, આ ટોયલેટમાં ફાયરિંગ કરવા માટે પણ એક મોડ આપવું જોઈએ. હું કે એ લોકો આ તો તારા જે ચૂટિયા નલડે હેરાન તો નહીં થવું પડે અમારે? તારા મેસેજ વાટતા વાટતા પછી ફાયરિંગ થઈ ગયું માટી.